નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં એક એવા રાજાની વાત કરવી છે જેના ન્યાયના પારખા કરવા ખુદ દેવતાઓને પૃથ્વી ઉપર આવવું પડેલું. આજથી ઘણા વર્ષો પહેલા એક રાજા થઈ ગયા જેમનું નામ સિબી રાજા હતું. એ રાજા ન્યાય માટે ખૂબ જ જાણીતા હતા. પૃથ્વી ઉપર તો શું પણ સ્વર્ગમાં પણ એમના ન્યાયની ચર્ચા થતી રહેતી. એક વખત ઇન્દ્રદેવને થયું કે સિબી રાજા ન્યાય માટે ખૂબ જ જાણીતા છે, લાવને આજે હું ખુદ એમની પરીક્ષા લઉં અને જોઉં કે એ રાજા પોતાના વચન અને પોતાની ક્ષત્રિય પરંપરા કેટલી હદે પાડી શકે છે. એવું વિચારી અને ઇન્દ્રદેવે સિબી રાજાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ઇન્દ્રદેવ ગયા અગ્નિદેવ પાસે અને બધી વાત કરી એટલે અગ્નિદેવે કહ્યું, સારું, હું તમારો સાથ આપીશ, આપણે રાજા સિબીની પરીક્ષા લઈશું. અગ્નિદેવે કબૂતરનું રૂપ ધારણ કર્યું અને ઇન્દ્રદેવે બાજનું રૂપ ધારણ કર્યું. કબૂતર એટલે અગ્નિદેવ, એની પાછળ બાજ એટલે ઇન્દ્રદેવ શિકાર કરવા માટે જતા હતા. જેવો રાજા સિબીનો મહેલ આવ્યો એટલે કબૂતર મહેલમાં ગયું. ત્યાં પોતાના રાજસિંહાસન ઉપર સિબી રાજા બેઠા હતા એટલે કબૂતર એમના ખોળામાં બેસી ગયું. રાજા સિબીએ જોયું કે કબૂતર પોતાના ખોળામાં આવીને બેસી ગયું અને એનો શિકાર કરવા એક બાજ એની પાછળ પાછળ આવેલ છે. બાજ સિબી રાજાને કહે કે હે રાજન, આ કબૂતર મને આપી દો, આ મારો ખોરાક છે, મને ભૂખ લાગી છે. ત્યારે સિબી રાજા કહે છે કે માફ કરજો, એ કબૂતર મારા શરણમાં આવી ગયું છે, એની રક્ષા કરવી એ મારી ફરજ છે. ક્ષત્રિય ધર્મ પણ એ જ કહે છે કે શરણે આવેલાની રક્ષા કરો. એટલે બાજ કહે છે કે રાજન, હું ઘણા દિવસથી ભૂખ્યો છું અને આ શિકાર પાછળ બહુ દૂરથી આવ્યો છું, હવે હું બીજો શિકાર કરી શકું એટલી શક્તિ મારામાં નથી. એટલે સિબી રાજા કહે છે, પણ એનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય બને છે. ક્ષત્રિયનું કામ છે શરણે આવેલાનું રક્ષણ કરવું અને એ જ મારો ક્ષત્રિય ધર્મ છે. એટલે બાજ કહે છે કે રાજન, એ મારો ખોરાક છે, હું જો ભૂખ્યો મરીશ તો શું ક્ષત્રિય ધર્મનું અપમાન નહીં થાય. એટલે સિબી રાજા કહે છે કે હા, લોકોનું ભરણ પોષણ કરવું એ પણ ક્ષત્રિય ધર્મ છે, તમને કબૂતરના જેટલું ભોજન આપું તો. બાજ કહે, મને કાંઈ વાંધો નથી રાજન, પણ હું માંસાહારી છું, યાદ છે ને, મને અનાજ ન ખપે અને માંસ જ જોઈએ, એ પણ તાજું તાજું. એટલે રાજન કહે છે કે હા પક્ષીરાજ, ખબર છે, તમને તાજું માંસ જ આપીશ. એટલે બાજ કહે છે, તો રાજન ક્યાંથી લાવશો માંસ? તમે પણ કોઈ બીજા પ્રાણી કે પક્ષીનો શિકાર કરશો, એને મારશો અને આવી રીતે નિર્દોષનો જીવ લેશો તો ક્ષત્રિય ધર્મનું અપમાન નહીં થાય. સિબી રાજા વિચાર કરવા માંડે છે અને પછી મહેલમાંથી ત્રાજવા મંગાવે છે. સિબી રાજા કહે છે કે હે પક્ષીરાજ, હું તમને આ કબૂતરના ભાર જેટલું મારું માંસ આપું છું, તમે માંસ ખાઓ અને તમારી ભૂખ સંતોષો અને આ કબૂતરને જવા દો. એટલે બાજ કહે છે કે મારે તો બસ માંસથી મતલબ છે, મને ભૂખ લાગી છે, એ સંતોષ થાય એટલે બસ, માંસ કબૂતરનું હોય કે રાજાનું હોય મને શું ફેર પડે, પણ હા માંસ કબૂતરના ભારોભાર જોઈએ. રાજા સિબીએ ત્રાસવા મંગાવ્યા, એમાં એક બાજુ કબૂતરને મૂક્યું અને બીજી બાજુ પોતાની જાંઘમાંથી માંસનો ટુકડો કાપ્યો અને ત્રાસવામાં મૂક્યો, પણ કબૂતરનું પલડું ભારે હતું. રાજાએ એવી જ રીતે બીજું વધારે માંસ આપ્યું તો પણ કબૂતરનું પલડું ભારે હતું. પછી રાજાએ પોતાના બંને પગનું માંસ કાપી અને મૂક્યું તો પણ કબૂતર જેટલું માંસ થઈ શક્યું નહીં. પછી રાજા પોતાના એક પછી એક અંગ કાપી અને મૂકતા ગયા, પણ પલડું કબૂતરનું જ ભારે હતું. પછી રાજા સિબી પોતે ત્રાસવામાં બેસી ગયા અને અચાનક કબૂતર ઉડીને બહાર ગયું અને ઇન્દ્રદેવ પ્રગટ થયા અને બાજમાંથી અગ્નિદેવ પ્રગટ થયા. રાજાને ફરીથી સાજા કરી દીધા. રાજા સિબી એમને પ્રણામ કર્યા. ઇન્દ્રદેવ અને અગ્નિદેવ રાજાથી ખૂબ જ ખુશ થઈ ગયા અને ન્યાય માટે રાજા સિબીનું નામ હંમેશા માટે જાણીતું રહેશે એવા આશીર્વાદ આપ્યા. આમ બંને દેવતાએ અને પૂરા સંસારે સિબી રાજાના ન્યાયની પ્રશંસા કરી. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર.